નશાની સિરપ બેફામ વેચાતી હતી આયુર્વેદિક સિરપના નામે એમાં અત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે પાંચ લોકોના જીવ ગયા છે તમે વિચાર કરો બેફામ બેફામપણે નશાની સિરપો ક્યાં ઉત્પાદન થાય છે વેચાય છે અને સરકારને ખબર નથી તમને યાદ હોય તો લઠ્ઠાકાંડ બોટાદમાં થયું એ પહેલાં પણ કેટલાય લઠાકાંડો થયા જેમાં કેમિકલ મિક્સ કરી દેવામાં આવ્યું હતું અને કેટલાય લોકોના જીવ ગયા ગુજરાતમાં ભાજપ સરકારની કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો પકડ સાવ જીરો થઈ ગઈ છે લોકો રામ ભરોસે જીવી રહ્યા છે તમે વિચાર કરો કે સિરપ એક દોઢસો બસો રૂપિયાની બો મોતની બોટલો બેફામપણે વેચાઈ રહી છે અને તંત્રને ખબર નથી સરકારને ખબર નથી અને મળતીઓને ખબર નથી પહેલાં દારૂ બેફામ વેચાય છે મરજી પડે ત્યારે હોમ ડિલિવરી થાય છે કોઈને મળતું નથી ડ્રગ્સ બેફામપણે વેચાઈ રહ્યું છે ખૂબ મળી રહ્યું છે ડ્રગ્સ કોઈને મળતું નથી કોઈ મોટા માથા પકડાતા નથી અને હવે નવું નશાની સિરપ નશાની સિરપમાં અત્યારે પાંચ લોકોના મૃત્યુ થયા છે હજુ પણ વધારે મને લાગે છે કે આંકડો વધી શકે એમ એવી શક્યતાઓ છે દુઃખની વાત એ છે કે આ નશાની સિરપો જે આયુર્વેદિકના નામે વેચાઈ રહી છે જો એની તળિયા સુધી તો તપાસ નહીં કરવામાં આવે કેટલી જગ્યાએ વેચાતી હશે ક્યાંથી આવે છે કોણ આને કરે છે કોણ લાઇસન્સ આપે છે અને ક્યાંથી મિક્સ થાય છે તો આ ખૂબ જ બેકાળજીભર્યુંતે તંત્ર છે આશા રાખીએ લોકોને પણ મારી વિનંતી છે કે સ્વયંભૂ આપણે હવે જાગવું પડશે સ્વયંભૂ આપણી આપણે ધ્યાન રાખવી પડશે બાકી આ સરકાર Bepam thay